ઉજવણીનું કાવ્ય છે બીજું કોની ટોળી આવી રહી છે ધરૈયાની ટોળી આવી રહી છે ટોળાએ મર્યાદા વટાવતા શું કહ્યું ટોળાએ મર્યાદા વટાવતા કાકાની ટોપી ઉછાળી ચોથું ખજૂર ધાણી શ્રીફળ કોને માગે છે ગૈરિયા ખજૂર ધાણી શ્રીફળ માગે છે પાંચમું લાગો એટલે શું લાગો એટલે દાપુ પોતાની હકની રકમ છઠ્ઠું જે દોડ્યા તે ફાવ્યા એમ કવિએ શા માટે કહ્યું જે દોડ્યા તેમ એ તે ફાવ્યા એમ કવિ કહે છે કારણ કે દોડીને દૂર ગયા તેમને રંગાવવું પડ્યું નથી પૈસા આપવા પડ્યા નથી સાતમું નખરા છોડીને કવિ શું કરવાનું કહે છે નખરા છોડીને કવિ આનંદ માનવાનું કહે છે પ્રશ્ન ક્રમ બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો આમાં પહેલું છે તમારા ગામમાં ઉજવતા તહેવારોની યાદી બનાવો અમારા ગામમાં હોળી ધૂળેટી જન્માષ્ટમી દિવાળી દશેરા ઉત્તરાયણ વગેરે તહેવારો ઉજવાય છે બીજું તમને ગમતા બે તહેવારોના નામ લખો મને ગમતા બે તે તહેવારોના ઉત્તરાયણ ઉત્તરાયણ તેમજ દિવાળીનો છે તહેવારો તમને શા માટે ગમે છે તહેવારો સમાજના આનંદ માટે હોય છે તહેવારોમાં નવા નવા કપડાં પહેરવાની ફરવાનું એકબીજાને મળવાનું મોજ મજા આનંદ કરવાનું હોય છે તેથી તહેવારો મને ખૂબ ગમે છે પ્રશ્ન ક્રમાંક ત્રણ નીચેના કાવ્ય પંક્તિઓ ભાવાર્થ સમજાવો તો આપણે આનો જવાબ પાછળ છે જોઈએ પાન નંબર અડત્રીસ આમાં લખ્યું છે આપણે કૌંસમાં લખવાનું છે તાનમાં આવીને ઘૈિયાઓએ કૌંસ પૂર્ણ થાય છે કાકાની ટોપી ઉછાળી ચોમેર ગુલાલ ઉડી રહ્યો છે ટોળી માન મર્યાદા કૌંસમાં વિવેક કૌંસ પૂરો થાય છે ચૂકી ગઈ છે કૌંસમાં આજે કૌંસ પૂરો થાય છે ચોમેર ગુલાલ ઉડી રહ્યો છે ટોળી ખજૂર ઘાણી તે ફળ માંગે છે ચોમેર ગુલાલ ઉડી રહ્યો છે લાગુ મળતા કૌંસમાં ટોળી કૌંસ પૂરો થાય છે આગળ વધતી જાય જાય છે ચોમેર ગુલાલ ઉડી રહ્યો છે પ્રશ્ન ક્રમાંક ચોથો નીચેના કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો ગૈરિયાની આવી ટોળી ઉડે રે ગુલાલ આ લો આ લો પૈસો આજે હોળી ઉડે રે ગુલાલ રંગભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ પ્રશ્ન ક્રમાંક કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આવી ટોળી ઉડે રે ગુલાલ રંગભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ કાકા ને ઉછાળી ટોપી રે ગુલાલ ભાભી ની લડી ઉડે રે ગુલાલ રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ પ્રશ્ન નવા છ આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી બ વિભાગમાં વિભાગની ખાલી જગ્યા પૂરો પેલું છે ટોળી આવી પિચકારી લાવ્યા ટોપી ઉછાળી મરઝાદા લોપી ચુંદલડી ભીજી ધોતલડી રંગી શ્રીફળ માગે પ્રશ્ન નંબર સાત નીચેના ખરા વાક્યો સામે ખરું ને ખોટા વાક્ય સામે ખોટું ની નિશાની કરો ટોળી પિચકારી માંગે છે ખોટુ કાકાએ ટોળી ને ટોપી આપી ખોટું ભાભીની ચુંદડી બિજાય છે સાચું પાન નંબર 39 માં ચોથું છે કવિ નકરા છોડી આનંદ માણવા કહે છે સાચું આ કાવ્યમાં કવિ નટવર પટેલ છે સાચું પ્રશ્નંગમાં આઠ નીચેના શબ્દોના समानार्थी शब्द લખો મરદા મર્યાદા આનંદ હર્ષ આગ અગ્નિ માણવ અનુભવવ સૌ બત્તા નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો આજકાલ આનંદ શોક નીચેના શબ્દો સાચી જોડણી લખો ગઈર્યા ગઈર્યા પિછકારી પિછકારી ખજૂર ખજૂર શ્રીફળ શ્રીફળ ચુંદળડી ચુંદળડી પ્રસંગોમાં અગિયાર નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો હોળી ખેળનાર ઘરેયો પોતાની અકની રકમ લાગો પ્રસંગોમાં બાર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો એમાં પહેલું આવશે ઉછાળવું ખજૂર ઘૈર્યા ચુંદડી ઘાણી પિચકારી પ્રવૃત્તિ એકમાં તો ખાલી ગીત છે આપણે પ્રવૃત્તિ બે જોઈએ પ્રવૃત્તિ ક્રમાંક બીજું છે ચાલીસમાં પેજ પર હોળી વિશે પંદર વાક્યો લખો હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમને દિવસે આવે છે પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો તેના પિતાને તે ગમતું ન હતું તેમણે પ્રહલાદને મારી નાખવા તેની બહેન હોલિકાને કહ્યું હોલિકાને વરદાન હતું કે આગ તેને બળી શકે નહીં હોલિકા પ્રહલાદને ખોળામાં લઈ ચી ચીતામાં બેઠી પણ હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો ત્યારથી લોકો આ તહેવાર ઉજવે છે હોળીના દિવસે સાંજે લોકો લાકડા અને છાણા ભેગા કરીને હોળી છે પ્રગટાવે છે બધા ઘાણી ચણાથી હોળીનું પૂજન કરે છે પછી મિષ્ટાન્ન જમે છે હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટી આનંદ કરે છે હોળી રાજસ્થાનીઓનો મોટો તહેવાર છે તે હોળીનો તહેવાર ઉજવા તેમના વતનમાં જાય છે તેઓ કહે છે કે દિવાળી તો એઠે પણ હોળી તો ઘરે હોળી આપણો ધાર્મિક તહેવાર છે નીચેના આપેલા શબ્દોમાં એક શબ્દ જુદો પડે છે જુદો પડતો શબ્દ શોધીને તેના પર ગોળ કરો પેલું છે પિચકારી ધરૈયા રંગ ફટાકડા તો ફટાકડા ઉપર આપણે ગોળ કરવાનો છે વરસાદ પાણી વાદળ ધાણી તો ધાણી પર ગોળ કરવાનો છે ઘર સાબુ દરવાજો દીવ દીવાલ સાબુ પર ગોળ કરવાનો છે સૂર્ય તડકો ધરતી ગરમી ધરતી પર ગોળ કરવાનું છે ખજૂર ધાણી પિચકારી રાખડી રાખડી પર ગોળ કરવાનો છે કાકા ભાભી મામી મમ્મી કા કાકા પર ગોળ કરવાનો છે પ્રવૃત્તિ ક્રમાંક ચાર નીચેના શબ્દોના અર્થભેદ લખો સમજાવો લખો અને સમજો કુજન ખરાબ માણસ કુજન કોયલનો અવાજ ગુણ સ્વભાવ ગુણ કોથળો મોર પંખીનું નામ મોર આંબા પરનું આંબા પરના ફૂલ શર બાણ સર સરોવર ચીર વસ્ત્ર ચીર લાંબો સમય અહીં સાપ અહીં આ સ્થળે તો આથી આ ચેપ્ટર આ વિડીયોમાં પૂરું થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ચેપ્ટર સાથે મળું છું ત્યાં સુધી રજા લઈએ ટેક કેર બાય